નમસ્કાર દર્શક મિત્રો, નર્મદા સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે. સૌપ્રથમ જોઈશું અત્યાર સુધીના મુખ્ય સમાચારો. અંકલેશ્વરની વિઝન ઇન્ટરનેશનલ શાળાના મેનેજમેન્ટ સામે વાલીઓએ જિલ્લા શિક્ષણાધિકારીને રજૂઆત કરી. શાળાના સંચાલકો દ્વારા વિદ્યાર્થીઓને માનસિક ત્રાસ અને વાલીઓને ધાકધમકી અપાતી હોવાના આક્ષેપ. જિલ્લા શિક્ષણાધિકારીએ તપાસના આદેશ આપ્યા. ભરૂચના પશ્ચિમ વિસ્તારના વીજ બિલમાં ઉજ્જવલા બલ્બના નાણાં સાથેનું બિલ પધરાવાયું હોવાના આક્ષેપ. સ્થાનિકોએ વીજ કચેરી ખાતે ઇજનેરને રજૂઆત કરી. અંકલેશ્વરની એક્ઝેક્ટા મિકેનિકા કંપનીમાંથી રૂપિયા 1.29 લાખના સામાનની ચોરીમાં ગણતરીના કલાકોમાં આરોપીઓ ઝડપાયા. સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે 4 મહિલા અને ચોરીનો સામાન ખરીદનાર 2 ભંગારિયાની કરી ધરપકડ. ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડ દ્વારા સ્વચ્છતા સર્વેક્ષણ અંતર્ગત ભરૂચમાં પ્રાદેશિક કક્ષાનો વર્કશોપ યોજાયો. કેન્દ્ર સરકાર દ્વારા આયોજિત સ્વચ્છતા સર્વેક્ષણમાં કઈ રીતે રેન્ક સુધારી શકાય એ અંગે અધિકારીઓ અને પદાધિકારીઓને માર્ગદર્શન અપાયું. ભરૂચમાં ભાડભૂત બેરેજ યોજનાનો વિરોધ યથાવત. કાંસવા ગામે યોજનાનું નિરીક્ષણ કરવા પહોંચેલ રાજ્ય સરકારની ખાતરી સમિતિના સભ્યો સામે માછીમારોએ કાળા વાવટા ફટકાવી વિરોધ નોંધાવ્યો. અધિકારીઓ અને પદાધિકારીઓએ પરત ફરવું પડ્યું. વોલમાર્ટના વિરોધમાં ફેડરેશન ઓફ ઇન્ડિયા ટ્રેડર્સ દ્વારા આવતીકાલે અપાયેલ બંધના એલાનમાં ભરૂચના વેપારીઓ પણ જોડાશે. ભરૂચ વેપારી એસોસિએશન દ્વારા બંધના એલાનને ટેકો જાહેર કરાયો. અંકલેશ્વરની વિઝન ઇન્ટરનેશનલ શાળાના સંચાલકો દ્વારા વિદ્યાર્થીઓને માનસિક ત્રાસ અને વાલીઓને ધાકધમકી અપાતી હોવાના આક્ષેપ સાથે જિલ્લા શિક્ષણાધિકારીને રજૂઆત કરાઈ. અંકલેશ્વરની જલધારા ચોકડી નજીક આવેલ વિઝન ઇન્ટરનેશનલ શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના વાલીઓ દ્વારા આજરોજ ભરૂચ જિલ્લા શિક્ષણાધિકારી નૈષદ મકવાણાને શાળા વિરુદ્ધ ઉગ્ર રજૂઆત કરવામાં આવી. વાલીઓના આક્ષેપ અનુસાર તાજેતરમાં જ એક વિદ્યાર્થીએ શાળાનું મેનેજમેન્ટ સારું ન હોવાની સોશિયલ મીડિયામાં કોમેન્ટ કરી હતી, જે બાબતે શાળા સંચાલકો દ્વારા વિદ્યાર્થીને 10 દિવસ માટે ટર્મિનેટ કરવામાં આવ્યો હતો અને એણે શાળામાં એક રૂમમાં એકલો બેસાડવામાં આવ્યો. આ અંગે રજૂઆત કરવા જનાર વાલીને શાળા દ્વારા ધાકધમકી આપવામાં આવી હતી. ઉપરાંત શાળા સંચાલકો વિવિધ બાબતે વાલીઓને હેરાન કરતા હોવાના આક્ષેપ પણ કરવામાં આવ્યા છે. ભરૂચ જિલ્લા શિક્ષણાધિકારી નૈષદ મકવાણાએ વાલીઓની રજૂઆત સાંભળી તપાસ બાદ શાળા સંચાલકો સામે પગલાં ભરવાની ખાતરી આપી હતી. વિદ્યાર્થીઓની સાથે હેરેસમેન્ટ થાય છે, ફૂડ ત્યાં નાસ્તો બરાબર નથી અપાતો, મેનેજમેન્ટની ઘણી ખામીને કારણે ઘણી બધી મુશ્કેલીઓ થાય છે, સરકારી વિદ્યાર્થીઓ પરીક્ષાઓ નથી આપી શકતા અને એનું પણ મેનેજમેન્ટ ધ્યાન નથી રાખતા. વાલીઓની ફરિયાદ એ છે કે ત્યાં કોઈ રજૂઆત કરવા માટે 2-4 વાલીઓ એક સાથે થાય તો એ લોકોને ભેગા નથી રહ્યા દેતા અને એ લોકોને પણ ડિવાઇડ કરી દે છે. તો આ પ્રકારની ઘણી બધી કેટલીક રજૂઆતો છે, તો મેં વાલીઓને બહુ ધ્યાનપૂર્વક સાંભળ્યા છે અને એમની ફરિયાદ અરજી મેં લઈ લીધી છે. એટલે હું મારા ઇન્સ્પેક્ટરને આ ફરિયાદની તપાસ માટે મોકલીશ અને દરેક મુદ્દાનું યોગ્ય અને તટસ્થતાપૂર્વક આનું નિરાકરણ આવે એવું હું પ્રયાસ કરીશ. આ છોકરાએ સ્કૂલ વિશે એક પોઝિટિવ રિવ્યૂ લખ્યો હતો એના હિસાબે કે પુઅર મેનેજમેન્ટ અને વ્રશ સ્કૂલ, તો આ રિવ્યૂને હિસાબે એટલું બધું ગંભીરતાથી એને નેગેટિવ રીતે સ્કૂલે લીધું છે અને મારા છોકરાને અને મારી પાસે પણ માફીપત્રક લખાવ્યું અને એક દિવસ આખો દિવસ એકાંતમાં લાઇબ્રેરીમાં બેસાડી રાખ્યો અને તદઉપરાંત 10 દિવસ સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. તદઉપરાંત સાહેબ એવું બી કરેલું કે મારો છોકરો જે વેનમાં જાય છે વેનમાં બેસવાની પણ ના પાડી કે આ પછી તમને વેનમાં બેસવા નહીં આવે અને સસ્પેન્ડ કરવાને હિસાબે અમે ઘણી રિક્વેસ્ટ કરી પણ આજ સુધી અમને કોઈ લેખિતમાં આપ્યું નથી અને ના હિસાબે અમારે એમાંથી એડમિશન કેન્સલ કરવાની ફરજ પાડી. હવે એડમિશન કેન્સલ કરવાના ભાગરૂપે પણ અમને બહુ ધમકી ભર્યું એ લોકોએ, વાતાવરણ અમારી સામે ઊભું કર્યું કે તમે જો આ સ્કૂલમાંથી બીજી સ્કૂલમાં જશો પણ આ સ્કૂલમાંથી અમારી સામે કંઈ બીજા પગલાં લેશો તો તમારા કરતાં વધુ અમે પગલાં લેશું, તમારું બાળક પણ અહીંયા છે બીજું એ ધ્યાનમાં રાખજો બરાબર, અને જો રેડ માર્ક કરી દીધું હોત લિવિંગ સર્ટિફિકેટમાં 3 વર્ષ સુધી તમને ક્યાંય એડમિશન ન મળત. તો આ બધું સહન કરી ન લેવાય એટલે બધા વાલીઓ અમે ભેગા થઈને અને બધા પેરેન્ટ્સનો અમને સપોર્ટ છે આ બાબતમાં. મારું બાળક પણ તે વિઝન ઇન્ટરનેશનલ સ્કૂલની અંદર ભણે છે અને વિઝન ઇન્ટરનેશનલ સ્કૂલના મેનેજમેન્ટના ટ્રસ્ટી શીતલ આહુજા બહુ જ ખરાબ વર્તન હોવાથી ઘણા બધા વાલીઓને આ વિશે તકલીફો છે, પણ એ લોકો તકલીફની રજૂઆત કરવા જાય તો એ લોકોને બહારથી અથવા તો નાની મોટી સાંભળી અને અમારી સ્કૂલ બહુ સારી રીતે ચાલે છે એવું સમજાવી અને એને ધમકીભર્યા વર્તનથી એ લોકો બહાર કાઢી મૂકે છે. હવે એમને એવો આક્ષેપ છે કે અમે છોકરાને હેરેસ કર્યું છે. હવે ખરેખર તમે એક વસ્તુ વિચારો કે આજે 8 તારીખથી આજે 27 તારીખ થઈ ગઈ છે, અમે છોકરાને કદાચ એમના પ્રમાણે હેરેસ કર્યું હોય તો એમની બેબી જે 3જા ધોરણમાં છે કાવ્યા એ હજી પણ અમારી પાસે છે અને એ રૂટિન પ્રમાણે દરરોજ આવે છે જાય છે, એકદમ નોર્મલ
સ્ટુડન્ટની રીતે. હવે ખરેખર અમે મેનેજમેન્ટ ખરાબ હોય કે સ્કૂલ ખરાબ હોય કે હેરેસ કરતા હોઈએ તો કોઈ પણ માણસ એની બેબીને અહીંયા મોકલે? અને હજી પણ એ અમારી સ્ટુડન્ટ છે અને અમારી બેબી જેવી રીતે જ અમે રાખીએ છીએ એને. એ ભલે જેવી રીતે વિચારે પણ અમારું કામ એજ્યુકેશન આપવાનું છે અને ડિસિપ્લિન રાખવાનું છે. એના માટે અમારે જે પણ થતું હશે અમે બેસ્ટ કરીશું. ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તારમાં વીજ કંપનીએ વીજ બિલમાં ઉજ્જવલા બલ્બ સહિતનું બિલ ફટકારતા સ્થાનિકોએ વીજ કચેરી ખાતે હલ્લો મચાવ્યો. ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તારના સ્થાનિકોએ 1.5 વર્ષ પહેલાં ઉજ્જવલા યોજનાના બલ્બ રોકડ રૂપિયાથી ખરીદી કર્યા હતા. જે બલ્બની ખરીદીના 1.5 વર્ષ બાદ વીજ કંપની દ્વારા તાજેતરમાં પધરાવાયેલ જે વીજ બિલમાં આ બલ્બના નાણાં ઉમેરાઈને આવ્યા હોવાના આક્ષેપ ગ્રાહકોએ કર્યા છે. જે મુદ્દે આજરોજ સ્થાનિકોએ 5/32 સ્થિત વીજ કંપનીની કચેરી ખાતે દોડી આવી વીજ કંપનીના ઇજનેરને રજૂઆત કરી હતી અને ઉજ્જવલા યોજનાના બલ્બ નહીં ખરીદનાર ગ્રાહકોને પણ વીજ બિલમાં બલ્બ ખરીદી સાથેનું બિલ ફટકારાયું હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. ત્યારે વીજ કંપની પોતાની ભૂલ સ્વીકારી યોગ્ય પગલાં ભરે તેવી માંગ કરવામાં આવી છે. ગુજરાત સરકાર દ્વારા ઉજાલા બલ્બનું જે આયોજન કરેલું, આ ઉજાલા બલ્બની અંદર એટલી મોટી ગેરંટી થયેલી છે કે આ અધિકારીઓ જે લોકોએ કેશ પૈસાથી અહીંયાથી 10-10 બલ્બ ખરીદેલા છે 650 રૂપિયાની અંદર, પરંતુ 3 મહિના પછી 6 મહિના પછી કોઈને વર્ષ પછી આ બિલની અંદર 140 રૂપિયા, કોઈને અંદર 112 રૂપિયા, કોઈમાં 125 રૂપિયા આવી રીતે વધારીને મોકલેલા છે. જે લોકોએ ટોટલ રકમ ચૂકતા આપેલી છે એની પાકી રસીદો છે 650 રૂપિયાની 10 બલ્બની, પરંતુ આ અધિકારીઓને મીરાપીપળામાં અને ભ્રષ્ટાચાર આચરવાની અંદર આ લોકોએ 140 રૂપિયા સાના લગાવ્યા. તો અમે પશ્ચિમ વિસ્તારના તમામ સોસાયટીના આગેવાનો દ્વારા સાહેબને મળતા, સાહેબ એવું કહે કે અમને તો ખબર જ નથી કે આ 112 રૂપિયા સાના 140 રૂપિયા સાના લગાવ્યા. તો અમે દક્ષિણ ગુજરાત વીજ કંપની પાસે આજે એક જવાબ લેવા અહીંયા આવેલા છે. એટલે એમની રજૂઆત હતી આ ખરેખર અમે ભરેલા છતાં ખોટા અમારી પાસે આ પૈસા લેવામાં આવે છે, જે ખરેખર ખોટા છે. જે એમની ઉગ્ર રજૂઆત હતી એમની રજૂઆતને સાંભળી અને એ રજૂઆત સાચી લાગતા જીતે કેસરને અમે સૂચના આજે આપીએ છીએ, અગાઉ પણ આપી છે કે ભાઈ જેણે ભરેલાની રસીદ રજૂઆત કરે તેના પૈસા લેવાના નથી. અને એમની રજૂઆત આજે લિખિતમાં લઉં છું અને અમારા ઓથોરિટીને, હાયર ઓથોરિટીને અમે રજૂઆત આજે મોકલીએ છીએ કે જેથી એનું ઘટતું થાય અને એમને સંતોષકારક એમના પ્રશ્નોનો નિવારણ આવે. અંકલેશ્વરની એક્ઝેટા મિકેનિકા કંપનીમાંથી રૂપિયા 1.29 લાખના સામાનની ચોરીના ગણતરીના કલાકોમાં જ આરોપીઓની સીસીટીવી ફૂટેજની મદદથી ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ. અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં આવેલ એક્ઝેટા મિકેનિકા કંપનીના કમ્પાઉન્ડમાં મૂકેલ રૂપિયા 1.29 લાખના સામાનની ગતરોજ ચોરી થઈ હતી. આ અંગે કંપની સંચાલકે જીઆઈડીસી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી હતી. દરમિયાન કંપનીમાં લગાવવામાં આવેલ સીસીટીવી કેમેરા ચેક કરતા કેટલીક મહિલા અને બાળકો ચોરીનો સામાન લઈ જતા કેમેરામાં કેદ થયા હતા, જેને આધારે પોલીસે તપાસ કરતા પોલીસને ગણતરીના કલાકોમાં જ આરોપીઓને ઝડપી પાડવામાં સફળતા મળી છે. પોલીસે મીરાનગર ઝૂંપડપટ્ટીમાં રહેતી કિલુ ચુનારા, સીતા ચુનારા, કાળી તથા બોખલ નામની 4 મહિલા તો તેઓની પાસેનો ચોરીનો સામાન ખરીદનાર પિતા પુત્ર સિરાજ અંસારી અને બાબુ અંસારીની પણ ધરપકડ કરી તેઓ પાસેથી ચોરીનો મુદ્દામાલ કબજે કર્યો છે. ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડ દ્વારા સ્વચ્છતા સર્વેક્ષણ અંતર્ગત ભરૂચના પંડિત ઓમકારનાથ ઠાકુર કલાભવન ખાતે પ્રાદેશિક કક્ષાનો વર્કશોપ યોજાયો. કેન્દ્ર સરકાર દ્વારા સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત વર્ષ 2016 સ્વચ્છતા સર્વેક્ષણ શરૂ કરવામાં આવ્યું છે. વર્ષ 2019 સ્વચ્છતા સર્વેક્ષણ શરૂ થવા જઈ રહ્યું છે ત્યારે ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડ દ્વારા આજરોજ ભરૂચના પંડિત ઓમકારનાથ ઠાકુર કલાભવન ખાતે પ્રાદેશિક કક્ષાનો વર્કશોપ યોજાયો. આ પ્રસંગે ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ બંડેરી, ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના ડિરેક્ટર બીસી પટણી, સ્વચ્છ ભારત મિશનના ડિરેક્ટર અમિત અરોરા તેમજ દક્ષિણ ગુજરાતની વિવિધ નગરપાલિકાના પ્રમુખ, કારોબારી અધ્યક્ષ, ચીફ ઓફિસરશ્રીઓ તાલુકા પંચાયતના પ્રમુખો ઉપસ્થિત રહ્યા હતા. સ્વચ્છતા સર્વેક્ષણ દરમિયાન કરવાની કામગીરી અને સર્વેક્ષણ અંતર્ગત શહેરનો રેન્ક કઈ રીતે સુધારી શકાય એ અંગેનું આ રીજનલ કક્ષાની વર્કશોપમાં માર્ગદર્શન આપવામાં આવ્યું. અત્યારે જે મોટી પ્લાસ્ટિક હોય, જ્યારે તમારો હોટ મિક્સ પ્લાન્ટ બને એમાં જ્યારે પેલું મેટલ રાખતા હોય એમાં તમે નાખો તો એક પ્રોટેક્ટિવ કવરિંગ બની જાય છે, એથી વોટર ડ્યુરેબિલિટી વધે છે, બારિશમાં ઓછું તૂટે છે અને ડામરનો વપરાશ 8-10% ઓછો થઈ જાય છે અને કોસ્ટમાં પછી 4-5% નેટ ફરક પડે છે. ભરૂચના કાંસવા ગામે ભાડભૂત યોજનાનું નિરીક્ષણ કરવા પહોંચેલ રાજ્ય સરકારની ખાતરી સમિતિના સભ્યો સામે માછીમારોએ કાળા વાવટા ફરકાવી વિરોધ નોંધાવ્યો.
રાજ્ય સરકાર દ્વારા ભાડભૂત બેરેજ યોજનાની કામગીરી માટે ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. જોકે સરકારે વારંવાર માછીમારોના વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. ગત રોજ રાજ્ય સરકારની ખાતરી સમિતિના સભ્યો અને ધારાસભ્યોની એક ટીમ કાસવા ગામે યોજનાનું નિરીક્ષણ કરવા પહોંચી હતી, જે સામે માછીમારો દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. ખાતરી સમિતિના સભ્યો બોટમાં બેસી નિરીક્ષણ કરવા હતા, જોકે માછીમારોએ કાળા વાવટા ફરકાવી વિરોધ નોંધાવતા તેઓએ પરત ફરવું પડ્યું હતું. આ યોજના માછીમારો માટે મૃત્યુગંડ સમાન હોવાના આક્ષેપ માછી સમાજના આગેવાનો દ્વારા કરવામાં આવ્યા હતા. અને ત્યાં બે બોટો તૈયાર રખાઈ હતી એમએલએ માટે, અને એ લોકો એક કાંઠેથી બીજે કાંઠે જવાના હતા, પણ ભરભૂત ગામના માછી સમાજ તથા ભરૂચ ગામના માછી સમાજોએ એમને કાળા વાવટા ફેરી ફડકાવીને જબરજસ્ત વિરોધ પ્રદર્શન કર્યો હતો. અને એ વિરોધ પ્રદર્શન જોઈને એ લોકોએ વિલામોળે પાછા ફરવું પડ્યું હતું. એ લોકોએ કોઈપણ જાતની સર્વે કે કોઈપણ જાતની કામગીરી કર્યા વગર પાછા ફરી ગયા હતા. વોલમાર્ટના વિરોધમાં ફેડરેશન ઓફ ઇન્ડિયા ટ્રેડર્સ દ્વારા આવતીકાલે અપાયેલ બંધના એલાનમાં ભરૂચના વેપારીઓ પણ જોડાશે. કેન્દ્ર સરકાર દ્વારા વોલમાર્ટને ભારતમાં વેપાર કરવા માટેની મંજૂરી આપી દેવામાં આવી છે, જેના વિરોધમાં ફેડરેશન ઓફ ઇન્ડિયા ટ્રેડર્સ દ્વારા આવતીકાલે બંધનું એલાન આપવામાં આવ્યું છે, જેને ભરૂચ વેપારી એસોસિએશન દ્વારા પણ ટેકો જાહેર કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ભરૂચ કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશન દ્વારા પણ આ બંધના એલાનને ટેકો અપાયો છે. ભરૂચના વેપારીઓ આવતીકાલના બંધમાં જોડાઈને તેમની દુકાન બંધ રાખશે અને સરકારની નીતિ સામે વિરોધ નોંધાવશે. વેપારીઓના જણાવ્યા અનુસાર વોલમાર્ટ જેવા મોટા મોલ આવવાથી નાના વેપારીઓના વેપાર પર અસર પડશે અને વેપારીઓ બેરોજગાર બનશે. આથી સરકારની નીતિનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. નર્મદા પાઠશાળામાં ત્રિદિવસીય કાર્યશાળાનો પ્રારંભ કરાયો. શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી દ્વારા ભરૂચની શ્રી નર્મદા વેદ સંસ્કૃત મહાવિદ્યાલય ખાતે સાહિત્ય વિષયની કાર્યશાળાનું ત્રિદિવસીય આયોજન કરાયું. તારીખ 27-29 સપ્ટેમ્બર દરમિયાન અહીં ગુજરાતની પાઠશાળાના અધ્યાપકો પધારશે અને સાહિત્યની કાર્યશાળામાં ભાગ લેશે. સાહિત્ય સંકાય ડીન શ્રી પ્રોફેસર મહેન્દ્રભાઈ દવે દ્વારા સાહિત્ય કાર્યશિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. નર્મદા સંસ્કૃત પાઠશાળાના આચાર્ય ગૌતમભાઈ, પ્રાધ્યાપક હેમેન્દ્રભાઈ, ટ્રસ્ટીમાં દિનેશભાઈ પંડ્યા ઉદઘાટન પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. ઋષિકુમારો કાર્યશાળામાં ભાગ લઈ પ્રભાવિત થયા હતા. લગભગ 9-10 અધ્યાપકો એના દરેક વિષય ઉપર એક એક ટોપિક ઉપર પોતાનું આગવું ચિંતન રજૂ કરશે અને આખું નાટ્ય દર્પણ આ 3 દિવસમાં અમે સારી રીતે પુનઃશ્ચર્યા કરી દઈશું અને વિદ્યાર્થીઓને ઉપભોગ્ય બને તે માટે આવો કાર્યક્રમ યોજાય છે. વિદ્યાર્થીઓ પણ લાભાવિત બનશે તો એમને પણ આનું કંઈક ચિંતન મનન પ્રાપ્ત થશે જ. નિવૃત્ત શિક્ષકોનું સન્માન, તેજસ્વી તારલાઓનું સન્માન અને પારસમણીનું વિમોચન નારાયણ વિદ્યાલય ભરૂચ દ્વારા થયું. ત્રિવેણી સંગમ રચાયો નારાયણ આશ્રમ ભરૂચ ખાતે. 10 લાખ વિદ્યાર્થીઓનું ભાવિ ઘડનાર માનનીય સચિવ શ્રી ભાનુભાઈ પંચાલે કહ્યું, તમારી માર્કશીટ પાછળ ખર્ચેલા પૈસાની રસીદ છે. સાચું મૂલ્યાંકન તમારું ચારિત્ર્ય અને વ્યવહાર જ કરશે. તમે તાળી પાડો ત્યારે 29 કેન્દ્રો ચાર્જ થાય છે, એટલે કે દિવસમાં 30 વાર તાળી પાડો તો કોઈ રોગ નહીં થાય. દિવસમાં 10 વાર નમસ્તેની મુદ્રા કરજો તો રોગમુક્ત બનશો. જીવનને સાર્થક બનાવો એ જ મારો સંદેશ છે. નારાયણ વિદ્યાલયના ડિરેક્ટર ડૉક્ટર ભગુભાઈ પ્રજાપતિએ પારસમણી પ્રોજેક્ટની સાર્થકતા દર્શાવી. ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલ, જિલ્લા શિક્ષણાધિકારી નિષદ મકવાણા, નારાયણ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ જેડી પંચાલ, શાળાના ચેરમેન હેમંત પ્રજાપતિ, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ઉપપ્રમુખ જગદીશભાઈ પરમાર તથા ચેનલ નર્મદાના ડિરેક્ટર ઋષિ દવેએ વિદાય લેતા શિક્ષિકા સુમિત્રાબેન મિસ્ત્રી અને હંસાબેન પટેલનું શાલ ઓઢાડી સન્માન કર્યું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન સિનિયર શિક્ષક ચિમન પટેલ, બિનીતા ગોહિલ તથા ઉર્વશી જાનીએ કર્યું હતું.
વાલિયા તાલુકાના કોંઢ ગામે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પરિમલસિંહ રાણાની ઉપસ્થિતિમાં બેઠક મળી. આગામી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી સંગઠનને મજબૂત બનાવવા માટે વાલિયા તાલુકાના કોંઢ ગામ ખાતે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પરિમલસિંહ રાણાની અધ્યક્ષતામાં એક બેઠક મળી, જેમાં સંગઠનને વધુ મજબૂત બનાવવા આહવાન કરવામાં આવ્યું. બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ જશુબેન પઢિયાર, યુથ કોંગ્રેસના પ્રમુખ શેરખાન પઠાણ તેમજ વટારિયા સુગરના ચેરમેન સંદીપસિંહ માંગરોલિયા, વાલિયા તાલુકા પ્રમુખ રામુભાઈ, દલપતભાઈ વસાવા, ચંદુ વસાવા તથા કોંગ્રેસના આગેવાનો ઉપસ્થિત રહ્યા. વાલિયા તાલુકાના કરસાડ અને દેસાડ ગામને જોડતા બિસ્માર માર્ગની જિલ્લા પંચાયતના પ્રમુખ જશુબેન પઢિયાર સહિતના આગેવાનોએ નિરીક્ષણ કર્યું. વાલિયા તાલુકાના કરસાડ ગામના આગેવાન હિતેન્દ્રસિંહ ખેર અને ગ્રામજનોએ કરસાડ અને દેસાડ ગામને જોડતો માર્ગ છેલ્લા ઘણા સમયથી બિસ્માર બની ગયો હોય તેની ઉપર નાળા બેસી ગયા હોવાની રજૂઆત જિલ્લા પંચાયતના પ્રમુખ જશુબેન પઢિયાર અને કોંગ્રેસ પ્રમુખ પરિમલસિંહ રાણાને કરી હતી, જેને ધ્યાને રાખી આગેવાનોએ બિસ્માર માર્ગની સ્થળ મુલાકાત લઈ નિરીક્ષણ કરી જરૂરી પગલાં લેવાની ગ્રામજનોને ખાતરી આપી છે. સેવા રૂરલ ઝઘડિયાની શારદા મહિલા વિકાસ સોસાયટીના સીવણ તાલીમાર્થીઓને સીવણ મશીન આપવામાં આવ્યા. સેવા રૂરલ ઝઘડિયાની શારદા મહિલા વિકાસ સોસાયટીના સીવણ તાલીમાર્થીઓને ગેલેક્સી કંપની દ્વારા 41 સીવણ મશીન આપવામાં આવ્યા. આ પ્રસંગે ગેલેક્સી કંપનીના રમેશભાઈ, શ્રેયસભાઈ તથા શારદા મહિલા વિકાસ સોસાયટીના સભ્યો ઉપસ્થિત રહ્યા. અંકલેશ્વર પાનોલી નજીક એસટી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા બસમાં સવાર 3 મુસાફરોને ઈજા પહોંચી. બનાવ અંગેની મળતી વિગતો અનુસાર અંકલેશ્વરના પાનોલી નજીક રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર આજરોજ સવારના સમયે એસટી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં બસમાં સવાર 3 જેટલા મુસાફરોને ઈજા પહોંચતા તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતના કારણે થોડા સમય માટે હાઈવે પર ટ્રાફિક જામની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. સમાચાર પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચારો પર ફરી એક નજર. અંકલેશ્વરની વિઝન ઇન્ટરનેશનલ શાળાના મેનેજમેન્ટ સામે વાલીઓએ જિલ્લા શિક્ષણાધિકારીને રજૂઆત કરી. શાળાના સંચાલકો દ્વારા વિદ્યાર્થીઓને માનસિક ત્રાસ અને વાલીઓને ધાકધમકી અપાતી હોવાના આક્ષેપ. જિલ્લા શિક્ષણાધિકારીએ તપાસના આદેશ આપ્યા. ભરૂચના પશ્ચિમ વિસ્તારના વીજ બિલમાં ઉજ્જવલા બલ્બના નાણાં સાથેનું બિલ પધરાવાયું હોવાના આક્ષેપ. સ્થાનિકોએ વીજ કચેરી ખાતે ઇજનેરને રજૂઆત કરી. અંકલેશ્વરની એક્ઝેક્ટા મિકેનિકા કંપનીમાંથી રૂપિયા 1.29 લાખના સામાનની ચોરીમાં ગણતરીના કલાકોમાં આરોપીઓ ઝડપાયા. સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે 4 મહિલા અને ચોરીનો સામાન ખરીદનાર 2 ભંગારિયાની કરી ધરપકડ. ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડ દ્વારા સ્વચ્છતા સર્વેક્ષણ અંતર્ગત ભરૂચમાં પ્રાદેશિક કક્ષાનો વર્કશોપ યોજાયો. કેન્દ્ર સરકાર દ્વારા આયોજિત સ્વચ્છતા સર્વેક્ષણમાં કઈ રીતે રેન્ક સુધારી શકાય એ અંગે અધિકારીઓ અને પદાધિકારીઓને માર્ગદર્શન અપાયું. ભરૂચમાં ભાડભૂત બેરેજ યોજનાનો વિરોધ યથાવત. કાંસવા ગામે યોજનાનું નિરીક્ષણ કરવા પહોંચેલ રાજ્ય સરકારની ખાતરી સમિતિના સભ્યો સામે માછીમારોએ કાળા વાવટા ફટકાવી વિરોધ નોંધાવ્યો. અધિકારીઓ અને પદાધિકારીઓએ પરત ફરવું પડ્યું. વોલમાર્ટના વિરોધમાં ફેડરેશન ઓફ ઇન્ડિયા ટ્રેડર્સ દ્વારા આવતીકાલે અપાયેલ બંધના એલાનમાં ભરૂચના વેપારીઓ પણ જોડાશે. ભરૂચ વેપારી એસોસિએશન દ્વારા બંધના એલાનને ટેકો જાહેર કરાયો. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.